નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ. દર્શક મિત્રો, જ્યારે કોઈ મૂવી રિલીઝ થવાની હોય છે અને એ રિલીઝની ડેટ ડિક્લેર કરે તે પહેલાથી લઈને મૂવી રિલીઝ થાય છે ત્યાં સુધીમાં જે સ્ટારકાસ્ટ હોય છે એ પ્રમોશનમાં લાગી જતી હોય છે અને એડી ચોટીનું જોર લગાવતી હોય છે, જેથી કરીને તેઓ તેમના ફેન્સમાં પોતાની મૂવીને લઈને એક ઉત્સુકતા, એક અલગ પ્રકારનો માહોલ ઉભો કરી શકે અને સરવાળે તેઓને ફાયદો બોક્સ ઓફિસ પર કરાવી આપે, જેથી કરીને તેઓ 100 કરોડના ક્લબમાં આ મૂવી સામેલ થઈ શકે કે નહીં તે આપણને ખ્યાલ આવી શકે છે. અને આ તો મૂવીની વાત થઈ, પરંતુ આ જ પ્રકારનો ઘાટ આજ ગડાઈ રહ્યો છે ગુજરાતના રાજકારણમાં. એક મૂવી એવી હતી તારે જમીન પર, અને આજે આપણને એવું લાગી રહ્યું છે કે તારે ગુજરાતમાં, કારણ કે એક બાદ એક સભા ગજવવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, કેન્દ્રીય પ્રધાનો ગુજરાતમાં આવી રહ્યા છે અને તેઓ ગૌરવ યાત્રામાં ભાગ લઈને ગુજરાતની જનતાને ભાજપ તરફી કરવાના મોડમાં તેઓ આવી ગયા છે. બીજી બાજુ કોંગ્રેસના પણ આવા હાલ છે. કોંગ્રેસમાં પણ હાઈકમાન્ડ દિલ્હી દરબારમાં તો મિટિંગ યોજી રહ્યું છે, પરંતુ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે પણ મિટિંગનો દોર શરૂ થઈ ચૂક્યો છે. અને આજે ઝીરો ઓવરમાં આપણે વાત કરવાના છીએ તારે ગુજરાતમાં. સૌ પ્રથમ નજર આ અહેવાલ પર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રજાને પોતાના પક્ષ તરફ આકર્ષવા અને મતો અંકે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવાનું પણ શરૂ કરી દેવાયું છે. આ સંજોગોમાં એક બાજુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસે આવીને ગુજરાતને ગમરોડી રહ્યા છે, ત્યાં બીજી બાજુ ભાજપના નેતાઓની ફોજ એક બાદ એક ગુજરાતમાં ઉતરી આવે છે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને મોકા પર ચોગ્ગા લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા તેમના સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતારવાનું શરૂઆત કરી દેવાઈ છે. ગુરુવારે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી આવીને ગયા, તો શુક્રવારથી 2 દિવસના પ્રવાસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી પહોંચ્યા છે. આ તમામ સ્ટાર પ્રચારકો ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં ઠેર ઠેર ફરીને ભાજપ સરકારની કામગીરીને પ્રજા સમક્ષ મૂકી રહ્યા છે. યોગી આદિત્યનાથે તેમના પ્રવાસની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં ફરી રહેલી ગૌરવ યાત્રામાં જોડાઈને કરી. છેલ્લા 15 દિવસના વિવિધ નેતાઓના પ્રવાસ અંગે જોઈએ તો ગયા મહિને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના સૌરાષ્ટ્રના 3 દિવસીય પ્રવાસની શરૂઆત દ્વારકાથી કરી હતી. તેમણે દ્વારકાધીશને શીશ ઝુકાવીને પ્રવાસની શરૂઆત કરી હતી અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તેઓએ યુવાનોને રોજગારી, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી હતી. રાહુલના આ પ્રવાસમાં મળી રહેલા પ્રતિસાદ અને તેમના દ્વારા ઉપસ્થિત કરાયેલા મુદ્દાને કારણે ભાજપની પ્રદેશ નેતાગીરીની સાથોસાથ કેન્દ્રીય નેતાગીરી પણ હરકતમાં આવી ગઈ અને તેઓએ એક બાદ એક એમ અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું શરૂઆત કરી દીધી. સામાન્ય રીતે દેશમાં યોજાતી કોઈ પણ ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને પક્ષના પ્રચાર માટે લગાવી દેવામાં આવે છે અને છેલ્લા દાયકા ઉપર નજર નાખીએ તો સ્ટાર પ્રચારકોના કારણે દેશના અનેક રાજ્યો તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તા ઉપર આવી છે ત્યારે કોંગ્રેસ પાસે સ્ટાર પ્રચારકોની અછત હોય તેવું લાગી રહ્યું છે. જોકે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાસે સ્ટાર પ્રચારકો છે અને તે તેમનો ઉપયોગ ચૂંટણી પ્રચાર દરમિયાન કરશે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા જે રીતે વિવિધ નેતાઓને લાવીને ભાજપ સરકારના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે તે પ્રજાને ગેરમાર્ગ દોરવા માટેના છે. ભાજપ જે વિકાસની વાતો કરે છે તે ક્યાંય જોવા મળતો નથી અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે હવા ત્યાં મારી રહ્યો છે. તો ભાજપના વરિષ્ઠ નેતાઓ આ આરોપોનું ખંડન કરતા કહ્યું કે ભાજપના 22 વર્ષના શાસનમાં રાજ્યનો હરણફાળ વિકાસ થયો છે. કોંગ્રેસ દ્વારા કોઈ પ્રકારનો વિકાસ રાજ્યનો નહોતો થયો અને તે પ્રજા સારી પેઠે જાણે છે. ચૂંટણી માથે મંડરાઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચેની આ હુંસા તુંસીમાં પ્રજા કોની તરફ વળે છે તે તો આવનાર સમય જ જણાવશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો જે પ્રકારે આપણે અહેવાલ જોયો અને જાણ્યો કે તે પ્રકારે ભાજપ તરફથી તો એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને એક બાદ એક કેન્દ્રના પ્રધાનોને, રાષ્ટ્રીય પ્રધાનોને તેઓ ગુજરાતમાં મોકલી રહ્યા છે અને ગુજરાતમાં આ પ્રધાનો ધામા નાખીને બેસી રહ્યા છે, જેથી કરીને તેઓ ભાજપની અને ખાસ કરીને કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે જે વિકાસના કાર્યો કર્યા છે એ વિકાસની ગાથાને તેઓ આગળ વધારી શકે અને ભાજપ વિરોધમાં જે પ્રજાનો જુવાળ છે તે જુવાળને તેઓ કંઈક અંશે ઓછો કરી શકે. ત્યારે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા માહિતી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે
વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈ, નેતા કોંગ્રેસ અશોક પંજાબી, રાજકીય વિશ્લેષક સંજય રાવલ, આપ ત્રણેય અતિથિનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. આપણે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પણ ફોન કરીને તેઓના પ્રતિનિધિને આ ડિબેટમાં પાર્ટિસિપેટ કરવા માટે આમંત્રિત કર્યા હતા, પરંતુ એઝ યુઝ્યુઅલ મિટિંગોનો દોર ભાજપમાં ચાલી રહ્યો છે. એક તરફ ગૌરવ યાત્રા પણ નીકળી રહી છે અને બીજી બાજુ કેન્દ્રના પ્રધાનો પણ હવે ભીસમાં મુકાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી કેવી રીતે અપાવાય તેને લઈને તેથી આજે તેઓના કોઈ પણ પ્રતિનિધિ મિટિંગના દર બેઠકમાંથી તેઓ બહાર નીકળી શક્યા નથી અને સમય ફાળવી નથી શક્યા. દર્શનભાઈ, સૌથી પહેલા સવાલ તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે એક બાદ એક નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, ગૌરવ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતના વિકાસ રોલ મોડલની જે વાત કરી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે આ જે ફંડા છે, આ જે એક ટેકનિક છે, ભાજપને ફળશે ખરા? આમાં સૌથી જે આખું જે થઈ રહ્યું છે કે જે તારા આટલા બધા જમીન પર ઉતરી આવી રહ્યા છે બીજેપીના, એ ગુજરાતમાં નવું લાગે છે. છેલ્લા 20-22 વર્ષનું જોઈએ તો નવું એટલા માટે લાગે કારણ કે બીજેપી પાસે તો એક જ ની જરૂરત એમને રહેતી હતી, ચાંદા મામા. એ ચાંદા મામા એટલે નરેન્દ્રભાઈ મોદી. અને નરેન્દ્રભાઈ મોદી હોય એટલે એમને બીજા કોઈની જરૂરત પ્રચારમાં કોઈ દિવસ નથી પડતી. અને કોઈક વાર તો એમ પણ લાગતું કે ગુજરાતની 182 સીટ પર જો નરેન્દ્રભાઈ ઊભા રહે તો બધી જીતી જાય. એટલે સુધી એમનો બીજેપી નો એના ઉપર કોન્ફિડન્સ હતો. એટ ધ સેમ ટાઈમ બીજેપી એમના ઉપર જ ટોટલ એટલો બધો આધાર રાખી રહી છે. અને બીજી બાજુ જ્યારે સામાન્ય રીતે કોંગ્રેસમાંથી એક પછી એક ઉતરતા લોકો, આ વખતે રાહુલ ગાંધી એકલા જ ફર્યા છે. કોંગ્રેસમાંથી કોઈ કેન્દ્રીય નેતાગીરીમાંથી એટલા બધા કોઈ આવ્યા હોય એવું લાગતું નથી. અને પહેલી વખત કદાચ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી પણ હજુ સુધી આવ્યા નથી ગુજરાતમાં, કે કદાચ નહીં પણ આવી શકે. પણ જે છે એ દેખાઈ રહ્યું છે કે ખરેખર આ વખતે ચૂંટણીનું જે છે એ રસાકસીનું વાતાવરણ આ વખતે જામી રહ્યું છે. આમ સામે ઇક્વલની લડાઈ હોય એવું, સરખે સરખાની લડાઈ હોય એવું આખું વાતાવરણ જામી રહ્યું છે. એટલે એ બહુ જ રસપ્રદ રહેશે આ વખતે કઈ રીતે ચાલે છે આ ચૂંટણી પ્રચાર. સંજયભાઈ, જે પ્રકારે આપણે દર્શનભાઈને સાંભળ્યા અને આ જે સાંભળવાની એક આપણી નીતિ હોય છે એ બરાબર આપણને શબ્દો સાથે રમત કેવી રીતે કરવી એ પણ આપણને સમજાઈ જાય છે. દર્શનભાઈએ કીધું કે જે પ્રકારે ભાજપના નેતાઓ તારે જમીન પરની જેમ જ ભાજપના નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે, એટલે ભાજપના તારા છે ગુજરાતમાં હાલ તો ધામા નાખી રહ્યા છે. ભલે પછી એ જાહેર સભા સંબોધવાની વાત હોય કે પછી કોઈક એવો કાર્યક્રમ સંબોધવાની વાત હોય કે જે વિધાનસભા ઇલેક્શનને લગતા ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોય, શું લાગી રહ્યું છે તમને? ખાસ કરીને ગુજરાતમાં અત્યાર સુધીમાં જે સ્ટાર પ્રચારકો આવ્યા છે ભાજપના અને હાલમાં જે સભાઓને સંબોધી રહ્યા છે, એમાં જોતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જે સ્ટ્રેટેજી આ વખતના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષ અપનાવી રહ્યું છે, એ સ્ટ્રેટેજીના વળતા પ્રહાર તરીકે અને એમની જે મૂળભૂત વિચારધારા છે એ છીનવાઈ ન જાય એ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. દાખલા તરીકે રાહુલ ગાંધીજી અત્યાર સુધીમાં જેટલી વાર આવ્યા ત્યારે એમણે એક સોફ્ટ હિન્દુત્વ અને બેરોજગારીના પ્રશ્નની વાત કરી છે. એની સામે વળતા પ્રહાર તરીકે ભારતીય જનતા પક્ષે સ્ટાર પ્રચારકોમાં ઉમા ભારતી અને હાલમાં ગૌરવ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીને અત્યારે પ્રચારમાં ઉતાર્યા છે. દેખીતી રીતે હવે આ કક્ષાએ પહોંચ્યા પછી, એટલે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન થયા એ નરેન્દ્રભાઈ મોદીથી હવે હિન્દુત્વની વાત છેડેચોક થઈ શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે વડાપ્રધાન તરીકે તેમની કેટલીક મર્યાદાઓ આવે છે. અને અગાઉની ચૂંટણીઓમાં પણ જે વાતાવરણ દોરાયેલું હતું એને કારણે વિકાસના મુદ્દાને આગળ કરીને જ ચૂંટણી જીતવા માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવેલી. આ વખતના ઇલેક્શનમાં ગુજરાતમાં ભાજપ માટે થોડું એન્ટી ઇન્કમ્બન્સી અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું તત્વ ડરાવી રહ્યું હોય અને ભાજપ ભારતીય જનતા પક્ષ બેકફૂટ પર થોડો આવી ગયો હોય, પછી એ પાટીદાર આંદોલનને કારણે હોય, દલિત અત્યાચારને કારણે હોય અને 20-22 વર્ષના સળંગ શાસન પછી ઉભા થયેલા કેટલાક અન્યાય કરતા પ્રશ્નો અથવા મુદ્દાઓને લઈને પ્રજાનો રોષ જોવા મળતો હોય. આપણે જોઈએ છીએ કે
પાટીદાર આંદોલનમાં એ પછી આવેલા ભાજપના નેતાઓને સભાઓ કરવામાં તકલીફો પડી, ગૌરવ યાત્રાનો વિરોધ થયો, ગરીબ કલ્યાણ મેળાનો વિરોધ થઈ રહ્યો છે. આ બધાને જોતા એવા અજાણ્યા ચહેરાઓને સ્ટાર પ્રચારકો તરીકે ઉતારવામાં આવે તો એ ચહેરાઓ સામે દેખીતો રોજ પ્રજામાં ઓછો જોવા મળે, વળી નવા ચહેરા તરીકે લોકો એને જોવા પણ વધારે ભેગા થાય, અને જેના વિશે માત્ર સાંભળ્યું હોય અથવા ટીવી પર જોયું હોય એ લોકો જ્યારે પોતે જ પ્રજાને મળવા માટે અને સંબોધવા માટે આવતા હોય ત્યારે ભીડ એકઠી કરવાના પ્રશ્નો પણ થોડા ઓછા થઈ જાય છે. વળી ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સ્થાનિક નેતાગીરી સંગઠનની જવાબદારી અને કામગીરી વહેંચવાના કામમાં રોકાયેલી હોય છે, અને જે પક્ષ સત્તા ઉપર હોય છે એના માટે તો સ્ટાર પ્રચારકોનો પ્રવાસનું આયોજન કરવું એટલા માટે સહેલું બને છે કારણ કે સરકારી મશીનરી પણ એમની સાથે સહયોગમાં હોય છે. એટલે એવું કહી સરકારી અધિકારીઓ પણ આપણે કહી શકીએ કે વિરોધનો વંટોળ જે ઉભો થયો છે તેને ડામવા માટે અને પ્રજાનો જે જુવાળ છે તેને શામવા માટે ભાજપ તરફથી આ એક પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. જે પ્રકારે અશોકભાઈ આ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય પ્રધાન ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે અને ગૌરવ યાત્રામાં તેઓ ભાગ લઈને કોંગ્રેસ પર આકરા ચાપખા મારી રહ્યા છે, એ વસુંધરા રાજે હોય, ઉમા ભારતી હોય, યોગી આદિત્યનાથ હોય, રવિશંકર હોય કે પ્રકાશ જાવડેકર હોય કે નીતિન ગડકરી હોય, આ તમામ જે નેતાઓ આવીને ગયા ગુજરાતમાં અને જે અત્યારે ગુજરાતમાં છે કોંગ્રેસ ઉપર જે પ્રહાર કરવામાં આવી રહ્યા છે, શું કોંગ્રેસ તરફથી પણ આવા કોઈ સ્ટાર પ્રચારકને ઉભા કરવામાં આવશે ખરા કોંગ્રેસ ગુજરાતની મુલાકાત માટે? સૌથી પહેલા તો ચૂંટણી કમિશનર દ્વારા ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર નથી કરવામાં આવી એનાથી જ આવા અંગલી નિર્દેશો થયા છે, સંકેતો મળે છે કે ભારતીય જનતા પક્ષ અત્યારે બેકફૂટ ઉપર છે. અમારા બંને મિત્રોએ જે વાત કરી કે એન્ટી ઇન્કમ્બન્સી ને એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ, છેલ્લા 22 વર્ષોથી શાસન કરતા જુદી જુદા સમાજના વિભાગોમાં જે આક્રોશ વિરોધની લાગણી ઊભી થઈ છે એને ડામવા માટેના પ્રયત્નોના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જ ચૂંટણીની તારીખ જાહેર નથી કરવામાં આવી છતાં પણ ત્રણ ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓને અહીંયા બોલાવીને ચૂંટણી પ્રચારમાં ગૌરવ યાત્રાના નામે લગાડી દીધું છે. ઠીક છે, એ એમનો અધિકાર છે કરવાનો, પણ એનાથી સંકેત એક સ્પષ્ટ રીતે એક સંકેત તો મળે છે જ કે પ્રજાની લાગણીઓને ઠાળવા માટેના પ્રયત્નો છે. હકીકતની અંદર તો જ્યારે રાહુલ ગાંધીજીની યાત્રા થઈ મધ્ય ગુજરાતની અને એના પહેલા સૌરાષ્ટ્રની, એ યાત્રા દરમિયાન જે છે એ સ્વયંભૂ લોકોને જે જુવાળ ઊભું થયું છે અને લોકો આવીને જે છે સભામાં કે સંવાદમાં ભાગ લેતા હતા, આ રિપોર્ટ પછી ભારતીય જનતા પક્ષને એવું લાગ્યું છે કે આ વખતે આ ગુજરાતની અંદર પરિવર્તન આવશે. જો ગુજરાતમાં પરિવર્તન થશે તો 2019ની લોકસભા ચૂંટણી કોઈ પણ સંજોગોમાં જીતી શકાય નહીં. આ પ્રકારનું વિશ્લેષણ અને એનું તારતમ્ય ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય નેતૃત્વ પાસે છે. એટલે યેન કેન પ્રકારે અને સામદામ દંડભેદ કોઈ પણ રીતે ગુજરાતમાં ફરી સત્તા પ્રાપ્ત કરવી છે. હવે જ્યાં સુધી સ્ટાર પ્રચારકોનો સવાલ છે તો સ્ટાર પ્રચારકો સમયસર આવશે, હજુ તો તારીખો પણ ચૂંટણી કમિશન નક્કી નથી કરી શકે. પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે ખરા? 101% ઉતારશે. દરેક 5 વર્ષની ચૂંટણી પછી આ રાજકીય પક્ષો, કોંગ્રેસ હોય કે બીજેપી હોય, કોઈ પણ રાજકીય પક્ષ હોય, પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. આજે હું તમારા સ્ટુડિયોમાં આવીને પહેલાં હું પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બેઠો હતો પત્રકાર પરિષદમાં, અને એ પત્રકાર પરિષદની અંદર રાજબબ્બર, પૃથ્વીરાજ ચૌહાણ અને સુરજેવાલા આ સંબોધી રહ્યા હતા, અને ત્યાંથી પછી આ સમય થયો એટલે આપને ત્યાં મારે પહોંચવાનું હતું. એટલે સ્ટાર પ્રચારકોમાં એટલે ભાજપ અને કોંગ્રેસ, ભાજપે તો સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે અને હવે કોંગ્રેસ પણ તૈયારી કરી રહ્યું છે તેના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવા માટે. દર્શનભાઈ, જે પ્રકારે વિકાસ ગાંડો થયો છે, વિકાસ રઘવાયો થયો છે એને લઈને પણ મુખ્યપ્રધાન રૂપાણીએ પણ કીધું હતું કે જે પક્ષે વિકાસનું કંઈ કામ કર્યું જ નથી તેથી એ લોકોને આ બધા એક મજાક અને ટીખળ લાગતી હોય છે. આજે યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે અમેઠીમાં વિકાસ ક્યાંય થયો જ નથી અને ગુજરાતમાં જે પ્રકારે વિકાસ આગળ વધી રહ્યો છે, વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે તેને જોતા કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે તેથી હવે કોંગ્રેસ રઘવાયું બની ગયું હોવાથી તેની પાસે કોઈ મુદ્દો નથી એટલે વિકાસને વંટોળે ચડ્યો છે. આમાં એવું છે કે બે વાત છે.
એક તો જ્યારે રાહુલ ગાંધીને આટલો બધો રિસ્પોન્સ મળતો હતો, એટલે જે બીજેપીનું જે પેનિક છે એ પેનિકનું તમને એક્ઝામ્પલ એવિડન્સ તમારે શોધવા જવા પડે એમ નથી દેખાઈ રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધીને આ પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો હતો એ જ વખતે એમના બીજે ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ ત્રણે ત્રણ લોકો અમેઠીમાં હતા એ જ વખતે, એ કહેવા માટે કે જો રાહુલ ગાંધીએ કશું ત્યાં વિકાસનું કામ કર્યું નથી ને હવે અહીંયા શીખવાડે છે. અમેઠીમાં તમે શું કરો છો? અમેઠીમાં કોઈ ઇલેક્શન નથી 2019 સુધી, તો તમે અમેઠીમાં શેરનો પ્રચાર કરી રહ્યા છો? તમે કોને કયા તમે વિકાસની વાત કરી રહ્યા છો? એટલે એ પેરેલલી કરવાની વસ્તુ છે કે જ્યારે મીડિયા સ્પેસ જે છે એ રાહુલ ગાંધીને જેટલું દેખાય એટલું અમેઠી પણ તમે બતાવ, એ આખી વસ્તુ છે. આ તો એક વાત, આ તો એક વાત આની થઈ પણ જે છે. અને બીજું એક વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે પ્રોબ્લેમ એ છે કે છેલ્લા 2012માં ધારો કે એમને ઇલેક્શન થયું, કે છેલ્લી 2014ની લોકસભાની ચૂંટણી ગઈ, એ વખતે એમની પાસે એક વિરોધ પક્ષ હતા, એટલે એમને રૂલિંગ પાર્ટી પર એટેક કરવા માટેનો ઘણા બધા મુદ્દા હતા, ઘણો બધો સામાન હતો. હવે અત્યારે એવું છે કે કેન્દ્રમાં પણ એમની સરકાર છે, ગુજરાતમાં પણ એમની સરકાર છે, અને એન્ટી ઇન્કમ્બન્સી એ દેખીતું દેખાય છે કે એન્ટી ઇન્કમ્બન્સી આટલા ઓછા સમયમાં કેન્દ્રની સરકાર ઉપર પણ આવી રહી છે એ દેખાઈ ગયું છે, એ ઘણું દેખાઈ રહ્યું છે. અને એટલા માટે ચારે તરફ આખા ઇન્ડિયામાં, આખા દેશમાં ઘણું ભારતીય જનતા પાર્ટી પ્રેશર અનુભવી રહ્યું છે જેટલું નથી અનુભવતું પહેલા, એ તો અત્યારે બહુ જ ક્લિયર રીતે દેખાઈ રહ્યું છે. પણ એક જ છે, પણ એનો મતલબ એમ નથી, આટલું બધું કયા પછી હોય કોઈ, એનો મતલબ એમ નથી કે કોંગ્રેસ પાર્ટી જીતી જવાની છે, એટલું આસાન નથી. કારણ કે આપણે એ ના ભૂલવું જોઈએ કે ગમે તે હોય સામે નરેન્દ્ર મોદી છે, અને છેલ્લા 3 દિવસમાં એ બલબલું વાતાવરણ ફેરવી નાખવાની તાકાત ધરાવે છે. જે એટલે હુકમનો એકો ક્યારે નરેન્દ્ર મોદી તરફથી આવે છે એની ઉપર આપણે મીટ માંડીને બેસવાની જરૂર છે. અને કોંગ્રેસે પણ જે પ્રકારે સંવાદને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે એમાં ઉશ્કેરાઈ જવાની કે અતિ ઉત્સાહમાં આવવાની કોઈ જ જરૂર નથી. કોંગ્રેસે પણ દૂધનો દાજો છાશ ફૂકી ફૂકીને પીવે તે પ્રકારે તેને આગળ વધવાની જરૂર છે. અશોકભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે પ્રકારે કોંગ્રેસ તરફથી ભાજપના વિકાસની વાતોને લઈને ચાપખા મારવામાં આવી રહ્યા છે, બેરોજગારી હોય, જીએસટી હોય, નોટબંધી હોય, કે પછી ગરીબી હોય, કે પછી શિક્ષણનો મુદ્દો હોય, આ અલગ અલગ મુદ્દે જે પ્રકારે ચાપખા મારવામાં આવી રહ્યા છે, આજે યોગી આદિત્યનાથે એવું પણ કીધું છે કે ગુજરાત વિકાસ મામલે રોલ મોડેલ છે અને અન્ય રાજ્યો પણ ગુજરાતના આ રોલ મોડેલને અપનાવી રહ્યા છે. શું ખરેખરમાં આપણે જો ગુજરાતના રોલ મોડેલની વાત કરીએ તો શું ખરેખર કોંગ્રેસ આ ગુજરાતને વિકાસને રોલ મોડેલ માની રહ્યું છે ખરા? ગુજરાતનો રોલ મોડેલ કૃત્રિમ રૂપે આખા દેશ અને દુનિયામાં ઊભું કરવામાં નરેન્દ્રભાઈ સફળ રહ્યા હતા. આ કૃત્રિમ રીતે એટલે સત્યને છુપાવીને અસત્ય અને અધર્મનું એક મોટા પાયો પર વાદળો ચારે બાજુ ઊભા કરીને અને ગુજરાતને મોડેલ બનાવીને ચૂંટણી તો જીતી ગયા. હવે આ ગુજરાતની અંદર જ્યારે 22 વર્ષના એન્ટી ઇન્કમ્બન્સી શાસનની સામે જ્યારે લોકો ઊભા થઈ રહ્યા છે તો ગુજરાત મોડેલ જ તૂટી જશે. જો આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનું પ્રજાએ થવાનું છે અને એ ચૂંટણીમાં જો ભારતીય જનતા પક્ષ હારી જાય તો આખા દેશ નહીં પણ આખા વિશ્વની અંદર નરેન્દ્રભાઈ મોદીનું હકીકત, એનું સત્ય બહાર આવી જશે. અને એટલું જ નહીં, બીજું આ છે કે અમિતભાઈ શાહના જે સુપુત્ર છે મિસ્ટર શાહ, જય શાહ, એમના તરફથી જે ભયંકર 1 વર્ષની અંદર 16,000 ગુણા એટલે 6 કરોડ રૂપિયાની તમે ત્યાં આપો છો, સિક્યુરિટી આપો છો, અને લગભગ 21-22 કરોડનું એમને લોન મળે છે બેંક તરફથી, અને 14,000 ગુણા વધારે જે છે નફો 1 વર્ષમાં થાય, આ ક્યાંથી થયું, શું થયું, એની તપાસની માંગ ચારે બાજુથી જ્યારે થઈ રહી હોય તો એને બચાવવા માટેના પણ આ પ્રયત્નો એની તરફથી થઈ રહ્યા છે. આદિત્યનાથ કે જો એટલે ભાજપ તરફથી ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે, તે કચ્છ પહોંચી અને કચ્છમાં ગૌરવ યાત્રાનો ખૂબ જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સૌથી પહેલા સવાલ તો એ જ કરવામાં આવ્યો, ગૌરવ યાત્રા શેની? અલગ અલગ મુદ્દા ઉપર, નલિયાકાંડને લઈને, જીએસટીને લઈને, નોટબંધીને લઈને, એટલે કે આટલા બધા જે સાહસિક નિર્ણય કર્યા હોય, કાં તો આ બધી જે શરમજનક ઘટનાઓ બની હોય ભાજપના શાસનકાળ દરમિયાન રાજ્યમાં, એ ઘટનાઓને લઈને ગુજરાત, હવે ગુજરાત ભાજપ ગૌરવ યાત્રા કરી રહી છે, એટલે ગૌરવ યાત્રાને લઈને પણ કોંગ્રેસે ચાપખા માર્યા છે અને યોગી આદિત્યનાથે તે ચાપખાનો સફળ જવાબ આપ્યો છે, શું કહેશો? યાત્રાઓ કાઢવામાં ભારતીય જનતા પક્ષ માહિર છે, કારણ કે એણે જોયું છે કે પ્રજાનો સંપર્ક કરવા માટે અને પ્રજાની નજીક પહોંચવા માટે કોઈ એક ખાસ થીમ લઈને પ્રજાની સામે પહોંચવું અને એની સાથે મેળાવડો યોજીને જનસંપર્ક સ્થાપિત કરવો, એ આપણે રામ મંદિરના મુદ્દાથી લઈને
કાશ્મીર એકતા યાત્રાના મુદ્દાથી લઈને જુદી જુદી યાત્રાઓ જોઈએ તો ભારતીય જનતા પક્ષની જે પ્રચાર પદ્ધતિ છે એમાં યાત્રા કાઢવી એ એક મેઇન એમનો એક એક સ્ટ્રેટેજી છે. હવે વાત એવી છે કે ઇલેક્શનમાં આચારસંહિતા લાગુ પડી જાય એ પહેલા પ્રજામાં સાચો કે ખોટો એ મેસેજ પહોંચાડવા માટે યાત્રા એ એક ઉત્તમ રસ્તો છે. અને આપણે જોયું કે અગાઉના ગુજરાતના ઇલેક્શનોમાં પણ અને કેન્દ્રના ઇલેક્શનમાં પણ આ પ્રકારની યાત્રાઓ દ્વારા જે મેસેજ મૂકવામાં આવ્યો છે એ ભારતીય જનતા પક્ષને ફળ્યો છે અને સફળ થયો છે. એટલે એવું કહી શકે કે આ વખતની ભાજપની જે યાત્રા છે એ કદાચ ભાજપને સારા ફળ અપાવી શકે છે અને ભાજપને જીત અપાવી શકે છે. દર્શનભાઈ, સવાલ એક કરવો છે કે ભાજપ તરફથી સ્ટાર પ્રચારક તો મેદાનમાં આવી ગયા છે અને કોંગ્રેસ હવે સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતારવાની તૈયારી બનાવી રહ્યું છે. તેવા સંજોગોમાં શું આ સ્ટાર પ્રચારક પોતાની પાર્ટી માટે તારણહાર બનશે ખરા કે પછી એ તો નક્કી જ છે કે કાં તો સરસાઈ મળવાની છે, એક પક્ષને હાર એક પક્ષને જીત એ પણ નક્કી છે, પરિણામ નક્કી જ છે. પરંતુ શું આ જે સ્ટાર પ્રચારકો છે પોતાની પાર્ટીને કેટલા અંશે સફળતા અપાવશે? અત્યારે જે કોંગ્રેસને ધારો કે જે પ્રકારનો સપોર્ટ મળ્યો છે હવે એ સપોર્ટને એ વોટમાં કેટલું કન્વર્ટ કરી શકે છે એ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે 2012ની ચૂંટણીમાં પણ અને કદાચ પહેલાવાળામાં પણ જે કહેવામાં આવે છે કે કોંગ્રેસમાં કેન્ડિડેટ સિલેક્શનમાં સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે અને એ કેન્ડિડેટો ખોટા આવવાથી ઘણી બધી સીટો એમની જાય છે. એ રાહુલ ગાંધી જ્યારે પહેલી વખત અહીંયા પાર્ટી વર્કર્સ સાથે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એમણે જે ઇન્ટરેક્શન યોજ્યું હતું એમાં પાર્ટી વર્કર્સે પબ્લિકમાં પહેલી વખત એમ કહેવાય કે 10 જનપદથી કોઈ આવેલા નેતાને પહેલી વખત ડાયરેક્ટ પબ્લિકમાં આવા સવાલ બે પૂછવામાં આવ્યા હતા. એક એમ પૂછવામાં આવ્યો હતો કે બહારથી જે વાલા દવાલાની નીતિ કરીને કેન્ડિડેટ નક્કી થાય છે અને બીજું એમ પૂછવામાં આવ્યું હતું કે કેન્ડિડેટ નક્કી થઈ ગયા પછી જે નેતાઓના કેન્ડિડેટ નથી આવતા એ લોકો બીજા કેન્ડિડેટનું સેબોટેજ કરે છે. બરાબર, એ આ બે સવાલો આટલું પબ્લિકલી કોંગ્રેસમાં પૂછાય નવી વાત હતી. અને એ લોકો એમ કહ્યું હતું કે પેરેશૂટ, એ વખતે રાહુલ ગાંધીએ કીધેલું કે પેરેશૂટ ઉમેદવાર આ વખતે નહીં ચાલે. બીજી બાજુ એમ પણ કહ્યું હતું કે જે નેતાઓ આવી રીતે સેબોટેજ કરશે એમને માટે પાર્ટીમાં કોઈ જગ્યા નથી, અમારે ડેડિકેટેડ સિન્સિયર વર્કર્સ જોઈએ એવું એમને કહ્યું હતું. હવે આ કેટલું કહેલું અને આ કેટલું અમલ જો એ લોકો કરી શકે તો ઘણો ફરક એમને પડી શકે છે. એટલા માટે કે તમે 1995માં પહેલી વખત કોંગ્રેસ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં 55-60 સીટો કોંગ્રેસની હંમેશા આવી છે. 2002ના આટલા મોટા હિન્દુત્વ વેવમાં, નરેન્દ્ર મોદીના વેવમાં પણ, એટલે એ લોકો આમ તમે જુઓ આંકડાકીય રીતે જુઓ તો કોંગ્રેસે ફક્ત 30-35 સીટો પર જ વધારે કામ કરવાની જરૂર છે. જો એ જો આવે તો આટલી સીટ પ્લસ 30-35 તો એ 90ના આંકડા સુધી તો પહોંચી શકે છે. જ્યારે 50% જેવી સરકાર બનાવે કે પહોંચી જશો 90ના આંકડા સુધી, કારણ કે વસુંધરા રાજેનો ઉમા ભારતીય પણ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન જણાવ્યું છે કે ભલે અમિત શાહે 150+ નો આંકડો આપ્યો હોય પરંતુ અમે તો 165 ઉપર પહોંચવાની તૈયારી બનાવી લીધી છે. આ સાંભળીને ખરેખર અમને હાસ્ય આવે છે કે ઉમા ભારતી પોતે એક નિષ્ફળ રાજકીય આગેવાન તરીકે દેશની અંદર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન હતા ત્યારે એને બે આબરૂ થઈને ત્યાં જવું પડ્યું. ભારતીય જનતા પક્ષમાં હતા ત્યારે અડવાણી સામે બોલવામાં એને પક્ષની બહાર નીકળવું પડ્યું. એટલું નહીં, મને યાદ છે કે ગુજરાતમાં જ્યારે ઉમા ભારતી આવ્યા હતા ભારતીય જનતા પક્ષ છોડીને ત્યારે ઉમા ભારતીએ પોતાનો પક્ષ ઊભો કર્યો હતો અને ઉમા ભારતીજીએ જ્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી ત્યારે એમને એમ કીધું કે નરેન્દ્ર મોદી વિકાસ પુરુષ નહીં હૈ, યે વિનાશ પુરુષ હૈ, વિનાશ કી તરફ દેશ કો આગે લે જા રહે હૈ. આવી વાત જે છે એ પત્રકાર પરિષદમાં જાહેરમાં સભામાં ઉમા ભારતી સંબોધતી હતી. હવે આ જ ઉમા ભારતી જે છે એ ગુજરાતના વિકાસની વાત કરી રહી છે. બીજી તરફ યોગીને જોયું આપ કે આદિત્ય યોગી કાયદા અને વ્યવસ્થાની વાત કરીને કે ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા તૂટી ગયું છે. હવે ચારે બાજુ ઉત્તર પ્રદેશના કોઈ દિવસ એવું જતું નથી કે લૂંટ ખસોટ કે ત્યાં હત્યાઓ ન થતી હોય. એટલું જ નહીં પણ ઓક્સિજનની કમીના કારણે કેટલાક છોકરાઓ હોસ્પિટલની અંદર ગુજરી ગયા. એટલે નિષ્ફળ રીતે જે છે યોગી આગળ ત્યાં ઉત્તર પ્રદેશમાં પ્રધાન તરીકે. અને બીજી વસુંધરા રાજે સિંધિયા, રાજસ્થાનમાં કોઈ એવી ગામ નથી કે જ્યાં દારૂના અડ્ડા ઊભા નથી એમને આવ્યા પછી. અને ત્યાંના ખેડૂતો અને જાટ સમુદાય જે છે એ આ સરકારની વિરુદ્ધની અંદર મેદાને પડ્યા છે. ત્રણો નિષ્ફળ મુખ્યમંત્રી, એટલે કહી શકે કે સ્ટાર પ્રચારક માત્ર સ્ટાર
નામના રહી ગયા છે, પરંતુ આજે પોતપોતાના રાજ્યોમાં વિકાસની અંદર એકદમ ઝીરો મળે એવી પરિસ્થિતિમાં છે, એ ગુજરાતના વિકાસની વાહિવાહી કરવા માટે અહીંયા આવ્યા છે. એટલે જે ભાજપ સરકાર છે પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં પ્રચાર પ્રસાર માટે લાવી રહ્યા છે, અને આ જે સ્ટાર પ્રચારક છે કે જેની પાછળ બીજો એક ચહેરો એ પણ છે કે જે તેમની નિષ્ક્રિયતાના કેટલાક સ્વરૂપો ઉજાગર કરી રહ્યા છે. હવે આ સ્ટાર પ્રચારક ભાજપના તો કામ કરી રહ્યા છે, યાત્રામાં જોડાઈ રહ્યા છે, અને કોંગ્રેસ તૈયારીમાં છે કે તેઓ પણ તેમના સ્ટાર પ્રચારકને ટૂંક સમયમાં ચૂંટણી મેદાનમાં ઉતારશે, અને તેઓ સુખરૂપે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળે અને કોંગ્રેસ તરફથી ભાજપને હાર અપાવવાના તમામ એવા પ્રયત્નો કરવા માટે એડી ચોટીનું જોર લગાવશે. સ્ટાર પ્રચારકોની આ જે માયાજાળ છે, આ માયાજાળમાં કયા સ્ટાર પ્રચારક પોતાના પક્ષને જીત અપાવે છે અને કયા સ્ટાર પ્રચારકની એક નાની સુની ભૂલના કારણે પક્ષને હાથ ધોવાનો વારો આવે છે જીત સામે, એ તો સમય જ બતાવશે. પરંતુ ચર્ચામાં જોડાય તે બદલ દર્શનભાઈ, અશોકભાઈ અને સંજયભાઈ, આપ ત્રણેય અતિથિનો ખૂબ ખૂબ આભાર. તો કહેવાય છે ને કે બહુ જ રાહ જોયા બાદ આપણે કોઈ મોસ્ટ ફેવરિટ મૂવીને જોવા જઈએ અને એ મૂવી જોયા બાદ આપણને એવું લાગે કે અરે રે, હું તો મારા આ સ્ટારકાસ્ટ લઈને મૂવી જોવા ગયો હતો અને મારા પૈસા માથે પડ્યા. ક્યાંક આ સ્ટાર પ્રચારક પણ પોતાના પક્ષ માટે આવા સાબિત ન થાય તો જ સારું. ભલે અત્યારે તો ધૂમ ખર્ચો કરીને તેઓને ગુજરાતમાં ધામા નાખવા માટે કહેવામાં આવી રહ્યું છે, ચૂંટણી પ્રચારના પ્રસાર માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ સ્ટાર પ્રચારકોની મહેનત કેવી રંગ લાવે તે તો ઇલેક્શનના પરિણામો જ બતાવશે. અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.